मित्रों आपने छेल्ले केटलेक अभ्यास कर्यो रासायणिक प्रक्रियाओ के केवी रीते थाय छे जे अनेक मैं तमने केटलाक उदाहरण पण बताव्या हवे रासायणिक प्रक्रियाओ जे छे आनी अंदर समीकरणों केम उपयोग करवामां आवे छे एना विशे थोड़ो आपणे डीपमां अभ्यास करीए केम के एक पेलो प्रयोग कर्यो आपणे के मेग्नेशियमनी पट्टी जे छे एने हवानी हाजरीमां ऑक्सिजननी साथे सळगावता मेग्नेशियम ऑक्साइड बने छे तो आ बधुं आपणे विस्तृत चर्चा न करवी होय तो सीधुं समीकरणना स्वरूपे लखीए तो झड़पी अने शोर्ट रीते आने बताई शकाय छे કે મેગ્નેશિયમ જે પટ્ટી છે એને ઓક્સિજન હાજરીમાં સળગાવતા મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે આ બધું શબ્દમાં ના લખતા અને શોર્ટમાં આ રીતે કે મેગ્નેશિયમ એટલે કે Mg પ્લસ કોની હાજરી જોઈશે કે ઓક્સિજનની હાજરી તો મેગ્નેશિયમ અને ઓક્સિજન બંને વચ્ચે પ્રક્રિયા થઈ રાસાયણિક પ્રક્રિયા સંયોજાઈ અને અંતમાં આપણને મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે તો મેગ્નેશિયમ જે છે અને ઓક્સિજન જે છે એને કહીશું પ્રક્રિયકો કારણ કે પ્રક્રિયકની અંદર ભાગ લે છે બંને જે પ્રક્રિયકો જે છે ભાગ લઈ અને પ્રક્રિયા કરે છે અંતે આપણે જે મેગ્નેશિયમ ઓક્સાઇડ લિપસ સ્વરૂપમાં મળે છે આવા બીજા પણ કેટલાક ઉદાહરણ લઈએ ધારો કે આપણે ચા બનાવી હોય તો પહેલા આપણે દૂધ લીધું દૂધની અંદર ચાની પત્તી નાખી દીધી પછી આની અંદર ખાંડ અને એને પછી હવે ઊર્જા આપીએ એનર્જી આપીએ ગરમ કરીશું એટલે આપણે અંતે શું મળશે ચા પછી તમે આ આપીએ તો શું કહી શકાય એને કે ચા એવું ના કહી શકો કે દૂધ અને દૂધનું મિશ્રણ છે તો આપણે જે ચાય બની છે એને નિપજ કહી શકાય ઓકે અને એની અંદર દૂધની અંદર જે આપણે મૂક્યું છે ખાંડ છે ચાયની પત્તી છે આ બધા પ્રક્રિયકો છે જે રાસાયણિક સાથે પ્રક્રિયા કરે છે અને અંતે આપણને નિપજ આપે છે અને જે ચાય જે મળે છે અંતમાં એ નિપજ છે તો આ જ રીતે આ જે પ્રક્રિયા છે આની અંદર મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે આપણને નિપજ તરીકે તો રાસાયણિક પ્રક્રિયા સમીકરણ જે છે એને આ રીતે લખી અને કોઈપણ જે છે વિસ્તૃત રૂપની અંદર એને શોર્ટમાં બતાવી શકાય છે બીજું જે છે કે સંતુલિત રાસાયણિક સમીકરણો તો રાસાયણિક સમીકરણ જે છે એ સંતુલિત હોવા જરૂરી છે જે તમે ધોરણ 9માં ની અંદર પણ અભ્યાસ કર્યો હતો કે દળ સંચયનો નિયમ કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય છે એની અંદર રાસાયણિક પ્રક્રિયાની અંદર દ્રવ્યનું સર્જન થતું નથી કે દ્રવ્યનું વિનાશ થતું નથી કે નવું ઉત્પન્ન થતું નથી જે હશે એ અચળ રહે છે એ આમ નામ રહે છે જે 9માં ની અંદર પણ આપણે અભ્યાસ કર્યો હતો કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા અંદર તમે ગંભીર રાસાયણિક પ્રક્રિયા કરો છો એની અંદર દ્રવ્યનું સર્જન થતું નથી કે નવું એમાંથી દ્રવ્ય બનતું નથી કે દ્રવ્યનો વિનાશ થતો નથી એ જે છે એનું એક જળવાઈ રહે છે એવો દળ સંચયનો નિયમ કહે છે તો કોઈ પણ રાસાયણિક સમીકરણ જે હશે એને સંતુલિત રાસાયણિક સમીકરણ કહેવામાં આવે છે અને સમીકરણ સંતુલિત કરવું જોઈએ અથવા તો કેટલાક સમીકરણ એવા હોય કે જે સંતુલિત ઓલરેડી હોય છે અને ન હોત આપણે એને સંતુલિત કરવા પડે છે તો જોઈએ કેટલાક રાસાયણિક સમીકરણ અને અમુક વખત આ પ્રશ્નો પણ પરીક્ષામાં પૂછાતું હોય છે કે સમીકરણ આપેલા હશે અને સમીકરણને પૂર્ણ કરો જેમ કે જિંક છે પ્લસ H2SO4 સમીકરણ પૂર્ણ કરો તો આ સમીકરણ જે છે જિંક જે છે જિંક ધાતુ એ સલ્ફ્યુરિક H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડ સાથે રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે આપણને નિપજ તરીકે શું મળે છે તો આ બે પ્રક્રિયકો છે બંને પ્રક્રિયકો વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને જિંક સલ્ફેટ અને H2O એટલે કે H2 એટલે કે પાણી અને જિંક સલ્ફેટ છૂટું પડે છે તો આ રીતે રાસાયણિક સમીકરણ સમીકરણ જે છે આને આ રીતે દર્શાવી શકાય છે અને સમીકરણ સંતુલિત કેવી રીતે કરવું અને કેવી રીતે કરવામાં આવે છે એ જોઈએ તો અહીંયા તમે જોઈ શકો આ જે છે જિંક અને H2SO4 બંને શું છે પ્રક્રિયકો છે પ્લસ શું દર્શાવે છે એકથી વધારે હોય તો બંને વચ્ચે પ્લસ લખવું પડે પ્લસ જે છે બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા દર્શાવે છે કે જિંક અને સલ્ફ્યુરિક એસિડ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ આ પ્રક્રિયકો થઈ છે અને અંતમાં આપણને નિપજ તરીકે મળે છે જે જમણી બાજુ આપણે દર્શાવવામાં આવીશું આપવામાં આવે છે કે જિંક સલ્ફાઇડ પ્લસ H2O પાણી જે જમણી બાજુ દર્શાવવામાં આવે છે તો હવે આને આપણે સમીકરણને સંતુલિત ધારો કે કરવું છે તો ડાબી બાજુ જોઈએ ZN એટલે કે જિંક જિંક કેટલા છે આપણે જોડે એક જ છે ZN તો પ્રક્રિયકોમાં પરમાણુની સંખ્યા તો જિંકમાં અહીંયા ડાબી બાજુ આપણે પરમાણુની સંખ્યા કેટલી છે એક જ છે જિંક હવે જમણી બાજુ જોઈએ તો એરો પછી જમણી બાજુ જે છે જિંક ZN આ પણ કેટલા છે એક જ છે તો જમણી બાજુ જે જોઈએ RHS એટલે કે જમણી બાજુ સાઈડ દર્શાવે છે કે નિપજોમાંના પરમાણુની સંખ્યા અહીંયા પણ ZN એક જ છે અને જમણી બાજુ પણ એક જ છે એટલે બંને બાજુ તમે 1 લખી શકો હવે આનાથી થોડું આગળ જઈએ આની અંદર તમે H જુઓ H કેટલા આપેલા છે બે આપેલા છે હાઇડ્રોજન અણુઓ કેટલા છે તો પ્રક્રિયકોમાં પરમાણુની સંખ્યા એટલે કે ડાબી બાજુ જે છે આ ડાબી બાજુ છે તો એની અંદર H ની સંખ્યા કેટલી છે બે છે હવે આગળ જઈશું જમણી બાજુ તો જમણી બાજુ H જે છે તો H માં જે પરમાણુની સંખ્યા કેટલી છે તમે જોઈ શકો H 2 છે ઓકે પછી આગળ H2 આવી ગયું હવે SO4 ની અંદર જુઓ તો S જે છે તો ડાબી બાજુ S કેટલા આપેલા છે એક આપેલા છે આની અંદર તમે S એક જ છે જે તમે જોઈ શકો તો આની અંદર 1 લખી દીધું આ જ રીતે જમણી બાજુ અંદર S કેટલા આપેલા છે આ પણ 1 છે એટલે 1 લખી દીધું એના પછી આવે છે O
ઓક્સિજન આયમાં કેટલા પરમાણુઓ છે તો 4 છે તો ઓક્સિજન ના અંદર તમે જોઈ શકો સમીકરણ ની અંદર કે ઓક્સિજન ના 4 પરમાણુઓ આવેલા છે પરમાણુ સંખ્યા છે 4 LKS એટલે કે લેફ્ટ સાઈડ ની અંદર જ્યારે જમણી બાજુ તમે જોઈ શકો ઓક્સિજન ના કેટલા પરમાણુઓ છે ઓક્સિજન ના પરમાણુ છે આની અંદર ઓક્સિજન ના 4 પરમાણુઓ છે છે અને આની અંદર ઓક્સિજન ના કેટલા પરમાણુ આવી ગયા આમાં પણ 4 પરમાણુ છે તો આ રીતે સમીકરણ સંતુલિત થઈ ગયું કારણ કે પરમાણુઓની સંખ્યા ડાબી બાજુ અને જમણી બાજુ બંને સરખી હોવી જોઈએ જો પરમાણુઓની સંખ્યા કોઈ પણ સમીકરણ હોય ડાબી બાજુ અને જમણી બાજુ જો પ્રક્રિયકોની અણુઓની સંખ્યા સરખી હોય તમે જોઈ શકો આની અંદર 1 છે સામે પણ 1 2 અને 2 છે H S જે છે પણ 1 1 છે અને O બંને બાજુ 4 4 છે એટલે કે પ્રક્રિયકોમાં કોઈ પણ પ્રક્રિયા રાસાયણિક પ્રક્રિયા થતી હોય અને સમીકરણની અંદર પરમાણુની સંખ્યા જો ડાબી અને જમણી બાજુ બંને બાજુ સરખી હોય તો ઓલરેડી સમીકરણ જે છે સંતુલિત થયેલું જ કહેવાય અને ન હોય આને આપણે સંતુલિત કરવું પડે છે આગળનો નેક્સ્ટ જ્યારે વિડિયો લાસ્ટ જ્યારે વિડિયો જોઈશું આપણે નેક્સ્ટ એના પછીનો વિડિયો આની અંદર સમીકરણ કેવી રીતે સંતુલિત થાય છે અને કેવી રીતે કરી શકાય આવા અનેક પ્રકારના સમીકરણ સંતુલિત કરી અને જોઈશું એ અભ્યાસ આપણે નેક્સ્ટ વિડિયોમાં કરીશું તો વિદ્યાર્થી મિત્રો આપણે રાસાયણિક સમીકરણ બરાબર અને પ્રક્રિયાઓ એના વિશે અભ્યાસ કર્યો હવે કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ એવી હોય છે સમીકરણ સ્વરૂપે આપેલા હોય છે અને આપણે એના સમીકરણને સંતુલિત કરવાના છે ઘણી વખત આવા પ્રશ્નો પણ પૂછાતા હોય કે રાસાયણિક સમીકરણો આપેલા હોય અને તમારે સંતુલિત કરો આગળ પણ આપણે કેટલાક રાસાયણિક સમીકરણ જોયા જે આપણે સંતુલિત કર્યા હતા આ જ રીતે આવું એક સમીકરણ છે જે તમે જોઈ શકો અહીંયા કે સમીકરણ સંતુલિત કરવાનું છે પહેલા Fe એટલે કે આયર્ન આયર્ન જે છે પ્લસ H2O H2O એટલે કે પાણી તો પાણી અને લોખંડ આયર્ન વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે આ બંને શું છે પ્રક્રિયકો બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે અને રાસાયણિક પ્રક્રિયા થઈ અને આયર્ન ઓક્સાઇડ અને H2 વાયુ છૂટું પડે છે એટલે કે આયર્ન ઓક્સાઇડ છૂટું પડે છે પ્લસ H2 વાયુ જે છે એ છૂટું પડે છે ગેસ ઓકે તો આ બંને શું છે પ્રક્રિયકો પ્રક્રિયકો બંને ભેગા થઈ અને પ્રક્રિયા કરે છે પ્રક્રિયા કરી અને આયર્ન ઓક્સાઇડ અને H2 વાયુ છૂટું પડે છે તો આને સમીકરણ જે છે આને આપણે સંતુલિત કરવું છે તો સૌપ્રથમ આના બોક્સ બનાવી લઈએ હવે Fe એટલે કે આયર્ન જે છે આ ડાબી બાજુ સમીકરણ સંતુલિત કરવા માટે તમારે એના આયર્નો ડાબી બાજુ અને જમણી બાજુ સરખા હોવા જોઈએ જો સરખા ના હોય તમે વધારાને એની અંદર એડ કરી શકો છો જોઈએ આપણે ક્રમ ભાઈ કે ડાબી બાજુ જે છે Fe કેટલા છે તમે જોઈ શકો તો અહીંયા તમે જોતા જ ખબર પડે છે કે Fe એક જ છે તો હવે ડાબી બાજુ જમણી બાજુ જોઈએ કે Fe કેટલા છે જુઓ 3 તો Fe ની જોડે 3 છે તો આની આગળ તમારે 3 લખવા પડે જે આપણે આ સમીકરણને તમે જોઈ શકો છો કે મેં 3 મૂકેલા છે આગળ ફરીથી Fe ના આયનો કેટલા છે એક જ છે અહીંયા Fe કેટલા છે 3 છે તો Fe ની આગળ આપણે 3 મૂકી દીધા 3 Fe ઓકે પ્લસ હવે આગળ જઈશું ચલો H તો H જે છે હાઇડ્રોજન હાઇડ્રોજન અણુ કેટલા છે 2 છે તો સામે હાઇડ્રોજન અણુ કેટલા છે 2 છે તો H2 જે છે એ 2 છે એટલે આની અંદર કશું ફેરફાર કરવું નથી એટલે H2 2 મૂકી દીધા આમના હવે O ની અંદર જુઓ તો ડાબી બાજુની અંદર O કેટલા છે એક જ છે O જ્યારે જમણી બાજુ અંદર O કેટલા છે તમે જોઈ શકો અહીંયા O 4 છે તો O જે છે આની આગળ આપણે 4 મૂકી દીધા બરાબર છે તો O 4 બની ગયા હવે આગળ જે O 4 આવી ગયા છે પરંતુ Fe3O4 H2 તો આ H2 કેટલા હતા H જે છે એ અણુઓ કેટલા છે 2 છે આગળ ડાબી બાજુ 2 હતા અને જમણી બાજુ પણ 2 હતા પણ આ 4 ક્યોથી આવ્યા તો H2 જે છે આની આગળ આપણે O ના અણુઓ સંતુલિત કરવા માટે અહીંયા 4 મૂક્યા છે જેથી H હવે કેટલા બની ગયા આગળ 4 છે ઓકે તો એના માટે પણ આની આગળ 4 લખવા પડે તો આ રીતે તમે સમીકરણ સંતુલિત કરી શકો આ સમીકરણ જે છે હવે સંતુલિત થઈ ગયું છે તમે જોઈ શકો Fe ના અણુઓ તો 3 Fe + 4 H2O થી Fe3O4 ફેરસ ઓક્સાઇડ પ્લસ આયર્ન ઓક્સાઇડ પ્લસ 4 H2 જે છે તો આ રીતે સમીકરણ સંતુલિત કરી શકાય છે હજુ પણ એના પછીના કેટલાક નેક્સ્ટ વિડિયો જોઈશું આપણે જેમાં અનેક પ્રકારના સમીકરણો જે છે એ રાસાયણિક સંતુલિત કરીશું અને નેક્સ્ટ વિડિયો અંદર તમે એના પછીના ટોપિક નો અભ્યાસ કરી શકો તો મિત્રો આપણે રાસાયણિક સંતુલિત સમીકરણ કર્યા કેટલાક હજુ પણ કેટલાક આવા એક્ઝામ્પલ જોઈએ કે રાસાયણિક સમીકરણ જે હશે એને સંતુલિત કેવી રીતે કરી શકાય તમે જોઈ શકો CH4 ગેસ જે છે મિથેન એને હું પ્લસ એટલે કે પ્રક્રિયા થઈ O2 ગેસ જે છે બંને વચ્ચે રાસાયણિક બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે CH4 અને O2 ઓકે બંને વચ્ચે આ બંને શું છે પ્રક્રિયકો પ્રક્રિયકો ભેગા થઈ અને પ્રક્રિયા કરી રહ્યા છે બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે અને CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટું પડે છે પ્લસ H2O જે છૂટું પડે છે તો આવી એક સમીકરણ જે આપેલું છે હવે તમને કેટલાક સમીકરણો આપેલા હોય અને કે સંતુલિત કરો તો સંતુલિત કરવા માટે તમારે ડાબી બાજુ LHS અને જમણી બાજુ RHS બંનેની અંદર
परमाणु की संख्या सरखी होवी जोईए, जो सरखी होय तो बराबर छे, ना होय तो वधारान तमे परमाणु एड करवो पड़े छे। तो क्रमवाइज जोवानुं के पहेलुं जे छे CH4, आनी तमे C मां जोई शको, अहींया कार्बनना केटला छे परमाणु छे, एक ज छे, ज्यारे जमणी बाजु जे छे कार्बनना केटला परमाणु छे, एक ज छे, एटले कार्बनमां कशुं फेरफार करवो नथी। हवे एना पछी आवे छे हाइड्रोजन H, H H ना केटला परमाणु छे अहींया तमे जोई शको, H ना 4 छे, જ્યારે ડાબી બાજુ એટલે કે એસ ની અંદર 4 પરમાણુ હોય તો જમણી બાજુ પણ 4 હોવા જોઈએ એચ ના, તો અહીંયા જમણી બાજુ એચ ના કેટલા પરમાણુ છે 4 નથી પણ 2 છે એચ2, તો એના માટે શું કરીશું કે આની અંદર એચ2 2 જે છે તો આ સમીકરણ એચ2 જે છે આની આગળ 2 મૂકવા પડે વધારાનું, કારણ કે 2 અને 2 4 થઈ જશે। હવે આગળ જઈશું O2, એટલે કે ઓક્સિજન ના કેટલા પરમાણુ છે અહીંયા, તો ઓક્સિજન ના 2 પરમાણુ છે, જ્યારે સામે ઓક્સિજન ના કેટલા પરમાણુ છે, ઓક્સિજન પણ બે જ પરમાણુ છે, આમાં ફેરફાર કરવું નથી, પરંતુ આની અંદર આપણે બે વધારાના મૂક્યા, અહીંયા બે વધારાના મૂકવાથી હાઇડ્રોજનના પરમાણુ તો બંને બાજુ સંતુલિત થઈ ગયા છે, પણ અહીંયા ઓક્સિજનના પરમાણુ બે વધી ગયા છે, ઓકે, ઓક્સિજનના પરમાણુ અહીંયા બે થઈ ગયા છે, એટલે અહીંયા H2O જે છે આની અંદર બે છે। તો આ રીતે કોઈ પણ સમીકરણ જે છે તમે સંતુલિત કરી શકો છો। નેક્સ્ટ વિડિયોની અંદર આવા ઘણા આપણે રાસાયણિક સમીકરણો જોઈશું અને સંતુલિત કરતા શીખીશું।